गुड मॉर्निंग स्टूडेंट्स, लास्ट वीडियो में आपने इलास्टिक स्ट्रेस टॉपिक ऊपर हता अने मैं तमने समझाव्यू तो कि एक क्यूब में एक क्यूबिक स्ट्रक्चर में अगर एक क्यूब जे अगर इक्विलिब्रियम में होय तो तमारे जे 9 स्ट्रेस कॉम्पोनेंट्स छे ने ए घटीने 6 थई जाय, सिग्मा एक्स एक्स, सिग्मा वाय वाय, सिग्मा जेड जेड, सिग्मा एक्स वाय, सिग्मा वाय जेड अने सिग्मा जेड एक्स। हवे मैं तमने आपने ए पण जोयुं छे के आवी रीते 9 तमारा स्ट्रेस कॉम्पोनेंट्स होय, आ 9 तमारा स्ट्रेस कॉम्पोनेंट्स होय, आ 9 स्ट्रेस कॉम्पोनेंट्स ने तमे आ रीते दर्शावी शको, 3x3 मेट्रिक्स तरीके दर्शावी शको। आ रीते सिग्मा एक्स एक्स, सिग्मा एक्स वाय, सिग्मा एक्स जेड फर्स्ट रो में, सिग्मा वाय एक्स, सिग्मा वाय वाय, सिग्मा वाय जेड सेकेंड रो में, सिग्मा जेड एक्स, सिग्मा जेड वाय, सिग्मा जेड जेड थर्ड रो में। अने आ आखी मैट्रिक्स ने, आ आखी मैट्रिक्स ने तमने नाम आपवानुं सिग्मा अल्फा बीटा। अल्फा बीटा शू छे? एक्स वाय जेड। अल्फा ने बीटा नी जग्या तमे एक्स के वाय के जेड कंई पण नाखी शको। हवे डायमेंशन ऑफ स्ट्रेस कॉम्पोनेंट्स, स्ट्रेस आज स्ट्रेस कॉम्पोनेंट है सिग्मा, एनी तमने कोई यूनिट पूछे तो कई रीते काढ़ो तमे स्ट्रेस डायमेंशन ऑफ स्ट्रेस कॉम्पोनेंट। तो स्ट्रेस शू छे? जो स्ट्रेस की डेफिनेशन आपणे जोई छे, स्ट्रेस की डेफिनेशन छे इंटरनल फोर्स एक्टिंग पर यूनिट एरिया ऑफ द क्रिस्टल, बराबर। तो इंटरनल फोर्स एक्टिंग पर यूनिट एरिया एटले तमारो स्ट्रेस कॉम्पोनेंट्स केवा छे? फोर्स पर यूनिट एरिया, बराबर, फोर्स पर यूनिट एरिया। तो स्ट्रेस कॉम्पोनेंटना डायरेक्शन डायमेंशन केवा छे? फोर्स पर यूनिट एरियाना, एटले फोर्स न्यूटनमां आवे अने एरिया एरिया तमारो मीटर स्क्वेरमां हो तो न्यूटन पर मीटर स्क्वेर। आ रीते तमने क्वेश्चन ए रीते पूछे वॉट आर द डायमेंशन ऑफ स्ट्रेस कॉम्पोनेंट, तो कहेवानो फोर्स पर यूनिट एरिया। हवे तमने खबर छे फोर्स इज इक्वल टू एनर्जी पर डिस्टन्स, आ तमने खबर छे। तमे शू करता था? तमे शू करो? फोर्स इज इक्वल टू एनर्जी पर डिस्टन्स, आ रीते होय। तो आ एफनी जग्याए u बाय डी सब्स्टिट्यूट कर्यू, बराबर। तो f बाय ए शू थई गयू? u बाय डी इंटू ए। हवे डी એટલે ડિસ્ટન્સ અને a શું છે? એરિયા। અહીંયા જો આ જે d ઇન્ટુ a છે એમાં d ડિસ્ટન્સ છે અને a એરિયા છે, તો ડિસ્ટન્સ ડિસ્ટન્સ ઇન્ટુ એરિયા, ડિસ્ટન્સ એટલે હવે ડિસ્ટન્સ કેમાં થઈ જાય? ડિસ્ટન્સ આપણે લેન્થ આ રીતે માપીએ, ડિસ્ટન્સને આપણે લેન્થ એક આમ આ પોઈન્ટથી આ પોઈન્ટ ઉપર ડિસ્ટન્સ લેવો હોય તો શું કરું? આ પોઈન્ટથી આ પોઈન્ટ વચ્ચે લેન્થ કેટલી છે એ જો, બરાબર। તો ડિસ્ટન્સના ડાયમેન્શન કેવા હોય? લેન્થ જેવા, અને આ તો એરિયા જ છે। હવે એરિયા ઇન્ટુ લેન્થ કેટલું થાય? એરિયા ઇન્ટુ લેન્થ થાય વોલ્યુમ, બરાબર। તો અહીંયા મેં એ જ વસ્તુ લખી છે, જો ડી ઇન્ટુ એ ઇઝ ઇક્વલ ટુ વી, તો આ શું થઈ ગયું તમારું? આ તમારું થઈ ગયું યુ બાય વી। યુ શું હતી? એનર્જી, અને વી શું છે? વોલ્યુમ। તો ડાયમેન્શન ઓફ સ્ટ્રેસ કેવો થઈ ગયો? એનર્જી પર યુનિટ વોલ્યુમ, એક છે ફોર્સ પર યુનિટ એરિયા અને બીજું છે એનર્જી પર યુનિટ વોલ્યુમ। તમે કોઈ પણ લખી શકો તમને ડાયમેન્શન ઓફ સ્ટ્રેસ કોમ્પોનન્ટ પૂછવામાં આવે તો। હવે ઇલાસ્ટિક સ્ટ્રેન, સ્ટ્રેન એટલે કંઈક તમારા ક્રિસ્ટલ ઉપર કંઈક ફોર્સ લાગે ને એના કારણે કંઈક ડિફોર્મેશન થાય। ડિફોર્મેશન એટલે શેપ કંઈક શેપ અગર કોઈ વસ્તુનો બગડી ગયો હોય ને તો એને ડિફોર્મેશન કહેવાય, બરાબર। તો એ કોઈ એક ફોર્સના કારણે, કોઈ પણ ફોર્સના કારણે
મારા ક્રિસ્ટલનો અગર શેપ બગડ્યો હોય ને તો સ્ટ્રેનિંગ થયું કહેવાય, સ્ટ્રેનિંગ થયું કહેવાય. હવે ઇલાસ્ટિક સ્ટ્રેન એટલે શું? લેટ એન અનસ્ટ્રેન ક્રિસ્ટલ હેવ ઓર્થોગોનલ યુનિટ વેક્ટર્સ આઈ જે કે. હવે ધારો કે એક અનસ્ટ્રેન ક્રિસ્ટલ છે, આપણે કોઈ સ્ટ્રેનિંગ ફોર્સ આપ્યો જ નથી, કાંઈ ડિફોર્મેશન નથી, નોર્મલ એમનેમ ક્રિસ્ટલ પડ્યું જ છે. મેં કોઈ એવો ફોર્સ કે એવું કાંઈ નથી લગાવ્યું કે મારા ક્રિસ્ટલનો ફોર્મ ચેન્જ થાય, એ ડિફોર્મ થાય કે એનામાં કંઈક સ્ટ્રેન આવે. તો એકદમ નોર્મલ અનસ્ટ્રેન ક્રિસ્ટલ છે, બરાબર. હવે અનસ્ટ્રેન ક્રિસ્ટલ છે એના ત્રણ ઓર્થોગોનલ યુનિટ વેક્ટર્સ છે, આઈ જે ને કે. આ રીતે જે આપણે બતાવીએ ને નોર્મલ કાર્ટેશિયન કોઓર્ડિનેટ્સમાં આઈ જે કે આવાળા યુનિટ વેક્ટર છે, બરાબર. હવે મેં અહીંયા જે મેથ્સ બેકગ્રાઉન્ડવાળા નથી એ બરાબર ધ્યાનથી સમજો કે આ મેં ઓર્થોગોનલ યુનિટ વેક્ટર શું કામ લખ્યું. તો યુનિટ વેક્ટર શું હોય ખબર છે? કોઈ પણ એવો વેક્ટર જેનું મેગ્નિટ્યૂડ 1 હોય ને એને યુનિટ વેક્ટર કહેવાય. તો અગર મારો કોઈ એક વેક્ટર એ છે, બરાબર, એ યુનિટ વેક્ટર છે કે નહીં કઈ રીતે જોવાનું? અગર એનું પોતાના જ સાથે ડોટ પ્રોડક્ટ કરો, એટલે એનું પોતાના જ સાથે ડોટ પ્રોડક્ટ કરો એ ડોટ એ, તો તમને 1 મળે. તો તમને ખબર પડે આવી રીત, અગર કોઈ વેક્ટર એ છે અને એ વેક્ટરનું પોતાના જ સાથે ડોટ પ્રોડક્ટ કરો તો 1 આવે. તો વિચ મીન્સ એ ડોટ એ 1 આવે, તો એ ઇઝ ઇક્વલ ટુ અ યુનિટ વેક્ટર, બરાબર. હવે તમને ખબર છે, મેથેમેટિકલી તમને ખબર છે કે આપણો યુનિટ વેક્ટર આઈ ડોટ આઈ 1 થાય, જે ડોટ જે 1 થાય. આ તો આપણા બધા યુનિટ વેક્ટર્સ છે, એટલે કે ડોટ કે બી 1 થાય, બરાબર. તો એટલે આ આપણા યુનિટ વેક્ટર્સ છે. અને બીજું, ધે હેવ ઓર્થોગોનલ યુનિટ વેક્ટર્સ. ઓર્થોગોનલ વેક્ટર એટલે શું? ઓર્થોગોનલ વેક્ટર્સ એટલે એ વેક્ટર્સ જે એકબીજાથી પરપેન્ડિક્યુલર હોય. વિચાર, પરપેન્ડિક્યુલર ટુ ઈચ અધર. તો જો અહીંયા જુઓ, આઈ અને જે એકબીજા, કે એકબીજાથી પરપેન્ડિક્યુલર છે, આઈ અને જે એકબીજાથી પરપેન્ડિક્યુલર છે, જે ને કે એકબીજાથી પરપેન્ડિક્યુલર છે. તો આઈ જે ને કે ત્રણેય એકબીજાથી પરપેન્ડિક્યુલર છે. અને હવે એ ડોટ બી એટલે શું? એ બી કોસ થીટા, બરાબર. હવે અગર એ અને બી એકબીજાથી પરપેન્ડિક્યુલર છે તો કોસ થીટા, તો થીટા કેવું થશે? 90 ડિગ્રી. બરાબર, થીટા તમારું 90 ડિગ્રી થશે. તો કોસ થીટા કેવું થશે? કોસ 90 ઇઝ 0. તો અગર એ પરપેન્ડિક્યુલર ટુ બી છે તો એ ડોટ બી કેવું થશે? એ ઇન્ટુ બી ઇન્ટુ કોસ 90. અને કોસ 90 શું છે? અગર થીટા ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી છે તો કોસ 90 આ જે છે તમારું કોસ 90 એ 0 થશે, બરાબર. તો એ ડોટ બી પણ 0 થશે. તો અગર એ પરપેન્ડિક્યુલર ટુ બી છે તો એ ડોટ બી ઇઝ એ બી કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ એ બી કોસ 90, ધેટ ઇઝ ઇક્વલ ટુ 0. તો કોઈ પણ ઓર્થોગોનલ વેક્ટર હોય, કોઈ પણ બે વેક્ટર હોય ઓર્થોગોનલ છે, કેમ ખબર પડે? તો એ બંનેનું ડોટ પ્રોડક્ટ લેવાનું, એ 0 આવે તો એ ઓર્થોગોનલ છે. હવે તમને ખબર છે કે આઈ ડોટ જે ઇઝ ઇક્વલ ટુ 0, જે ડોટ કે ઇઝ ઇક્વલ ટુ 0 એન્ડ કે ડોટ આઈ ઇઝ ઇક્વલ ટુ 0, બરાબર. તો તમારો કોઈ વેક્ટર યુનિટ વેક્ટર છે કે નહીં જોવા માટે શું કરવાનું? કે અગર એ વેક્ટરનો પોતાના સાથે જ ડોટ પ્રોડક્ટ 1 આવે તો યુનિટ વેક્ટર હોય. બે કોઈ પણ બે વેક્ટર્સ હોય ઓર્થોગોનલ છે કે નહીં જોવા શું કરવાનું? એ બે વચ્ચે ડોટ પ્રોડક્ટ શોધવાનો. એ 0 આવે તો એ
ઓર્થોગોનલ વેક્ટર્સ છે. આ મેં તમને એક્સ્ટ્રા કરાવ્યું છે, એક્ઝામમાં લખવાની જરૂર નથી. સપોઝ ઓન સ્ટ્રેનિંગ ધ ક્રિસ્ટલ બાય સ્મોલ ડિફોર્મિંગ ફોર્સ, ધીઝ વેક્ટર્સ આર ટ્રાન્સફોર્મ્ડ ઇન્ટુ નોન ઓર્થોગોનલ વેક્ટર્સ એલ એમ એન રિસ્પેક્ટિવલી વિથ ઇન્ડિવિજ્યુઅલ મેગ્નિટ્યુડ્સ નોન યુનિટી. હવે અહીંયા આપણે શું સ્ટાર્ટ ક્યાંથી કર્યું હતું કે એક નોન અનસ્ટ્રેન ક્રિસ્ટલ છે, એકદમ નોર્મલ ક્રિસ્ટલ. હવે ધારો કે તમે એક ક્રિસ્ટલને સ્ટ્રેન કરો, એક ક્રિસ્ટલને સ્ટ્રેન કરો, તો સ્ટ્રેન કરવાથી શું થશે? ક્રિસ્ટલ સ્ટ્રેન કરશો કોનાથી? તો એક ફોર્સ લગાવશો, સ્મોલ ડિફોર્મિંગ ફોર્સ, એટલે એક એવો ફોર્સ જે મારા ક્રિસ્ટલને ડિફોર્મ કરશે, એનો ફોર્મ બગાડી નાખશે, બરાબર? એવો એક તમે ફોર્સ લગાવશો તો શું થશે? તમારા ક્રિસ્ટલમાં સ્ટ્રેનિંગ આવશે, અનસ્ટ્રેન નહીં રહે, કંઈક સ્ટ્રેનિંગ આવશે એ ફોર્સ લગાવવાથી, બરાબર? હવે જે વેક્ટર્સ છે, આ જે વેક્ટર્સ છે, આ વેક્ટર્સ જે ઓર્થોગોનલ યુનિટ વેક્ટર્સ હતા એની જગ્યાએ કેવા થઈ જશે? હવે આપણે સ્ટ્રેન થયા પછી કેવા થઈ જશે? નોન ઓર્થોગોનલ વેક્ટર્સ, એલિમેન્ટ આઈ જે કેની જગ્યાએ એલિમેન્ટ રે હશે, અને ઓર્થોગોનલની જગ્યાએ નોન ઓર્થોગોનલ, અને યુનિટ વેક્ટર છે ને એની જગ્યાએ એલિમેન્ટનો મેગ્નિટ્યુડ નોન યુનિટી છે. તો જ્યારે મેં એક સ્મોલ ડિફોર્મિંગ ફોર્સ અપ્લાય કર્યો ત્યારે ક્રિસ્ટલમાં સ્ટ્રેનિંગ આવ્યું. પહેલાં અનસ્ટ્રેન ક્રિસ્ટલ હતો, હવે સ્ટ્રેનિંગ આવ્યું તો શું થયું કે જે મારા ઉપર ઓર્થોગોનલ યુનિટ વેક્ટર હતા ને આઈ જે કે એની જગ્યાએ એલિમેન્ટ તમારા વેક્ટર બની ગયા, એલિમેન્ટ વેક્ટર બની ગયા જે નોન ઓર્થોગોનલ છે, અને એનું મેગ્નિટ્યુડ પણ યુનિટી નથી, નોન યુનિટી છે. હવે તમારા નવા કોઓર્ડિનેટ્સ કેવા છે? એલ એમ એન. જૂના કયા છે? નવા એઝ ઇન સ્ટ્રેન કર્યા પછી. સ્ટ્રેન કર્યા પછી તમારા કોઓર્ડિનેટ્સ કેવા છે? એલ એમ એન. સ્ટ્રેન થયા પછી એલ એમ એન છે, અને અનસ્ટ્રેન્ડ હતા ત્યારે આઈ જે કે હતા, બરાબર? તો જે સ્ટ્રેન કર્યા પછી નવા કોઓર્ડિનેટ્સ છે, ધ ન્યૂ કોઓર્ડિનેટ એક્સિસ એલ એમ એન એ, અને જૂના કયા છે? આઈ જે કે, આઈ જે કે, આઈ જે કે. તો હવે આપણે શું મળે છે કે સ્ટ્રેન કર્યા પછી નવા કોઓર્ડિનેટ્સ અને આ જે જૂના કોઓર્ડિનેટ્સ છે એના વચ્ચેનું રિલેશન. હવે આ તમને આ રિલેશન તમને આપેલું છે કે ઇક્વેશન 20માં L is equal to 1 plus EXX I plus EXY J plus Epsilon. L is equal to 1 plus Epsilon XX I plus Epsilon XY J plus Epsilon XZ K. M is equal to Epsilon YX I plus 1 plus Epsilon YY J plus Epsilon YZ K. N is equal to Epsilon ZX I plus Epsilon ZY J plus 1 plus Epsilon ZZ K. આ તમને આપેલા છે, બરાબર? હવે આમાં જે એપ્સિલોન આલ્ફાબીટા છે, એટલે એપ્સિલોન XX, XY, એપ્સિલોન XZ, આ જે બધા એપ્સિલોન્સ છે ને, આ જે નવું એપ્સિલોન્સ છે ને એને હું એપ્સિલોન આલ્ફાબીટા તરીકે દર્શાવું છું, જેમાં આલ્ફાબીટા છે ને એ કંઈ પણ હોઈ શકે, એક્સ વાય ઝેડ કંઈ પણ હોઈ શકે. એટલે હું આજે જેટલા પણ એપ્સિલોન્સ છે ને એને હું નામ આપીશ ડિફોર્મેશન. તો આ નવે નવ એપ્સિલોન્સ છે ધે ડિફાઇન ધ ડિફોર્મેશન. ઉપર જે સ્ટ્રેનિંગ થઈ, જે આપણે અનસ્ટ્રેન ક્રિસ્ટલ વાળા વેક્ટર આઈ જે કે છે, બરાબર?
સ્ટ્રેનિંગ પછી વેક્ટર કેવા થયા? એલ એમ એન. તો સ્ટ્રેનિંગ કેટલું થયું એ કોણ બતાવે છે? તો આવાળા સ્ટ્રેન કોમ્પોનન્ટ્સ બતાવે છે. ધીસ કોએફિશિયન્ટ આલ્ફા એપ્સિલોન આલ્ફા બીટા આર ડાયમેન્શનલેસ એન્ડ વેરી સ્મોલ ફોર અ સ્મોલ સ્ટ્રેન. હવે આ ઈ રેસ ટુ આ જે સ્ટ્રેન કોમ્પોનન્ટ્સ છે ને એ ડાયમેન્શનલેસ છે, ડાયમેન્શનલેસ છે. બરાબર. અને અગર આ બહુ ઓછો સ્ટ્રેન આપતા હોય ને તો ઈની વેલ્યુ પણ બહુ ઓછી હશે. બરાબર. તો તમને વન માર્કરમાં પૂછી શકે કે ડાયમેન્શન ઓફ સ્ટ્રેસ કોમ્પોનન્ટ્સ ઇઝ, તો કહેવાનું ફોર્સ પર યુનિટ એરિયા, કાં તો તમને એનર્જી પર યુનિટ વોલ્યુમ. તમને પૂછે ડાયમેન્શન ઓફ સ્ટ્રેન કોમ્પોનન્ટ ઇઝ, ઇટ ઇઝ ડાયમેન્શનલેસ. બરાબર. હવે મેં તમને કહી તો દીધું કે તમારા જે એલિમેન્ટ છે એ ઓર્થોગોનલે નથી, નોન ઓર્થોગોનલ છે, અને એનું મેગ્નિટ્યૂડ યુનિટી પણ નથી. આ વસ્તુ તમને ડાયરેક્ટ બુકમાં આપેલી જ છે કે ઓર્થોગોનલે નથી અને એના મેગ્નિટ્યૂડ યુનિટી પણ નથી, નોન યુનિટી છે. તો હું છે ને હવે પ્રૂવ કરીને બતાડીશ કે એલિમેન્ટ જે છે ને એનું મેગ્નિટ્યૂડ યુનિટી નથી, એલિમેન્ટનું મેગ્નિટ્યૂડ યુનિટી નથી. અને બીજી વસ્તુ હું શું પ્રૂવ કરીશ કે તમારા આ વેક્ટર્સ છે ને એ નોન ઓર્થોગોનલ છે, નોન ઓર્થો એલિમેન્ટ જે છે નોન ઓર્થોગોનલ છે ને નોન યુનિટી પણ છે. આ વસ્તુ હું તમને પ્રૂવ કરીને બતાડીશ. હવે આ વસ્તુ તમને એક્ઝામમાં નથી કરવાની, હું તમને આ એક્સ્ટ્રા કરીને બતાડું છું. આટલું આ તમને એક્ઝામમાં નથી લખવાનું, ડાયરેક્ટ બુક જેટલું જ લખજો. હવે મેં તમને કીધું હતું કે કોઈ પણ વેક્ટર એ હોય એ યુનિટ વેક્ટર છે કે નહીં એ તપાસવા માટે શું કરવું પડે કે એનું પોતાના સાથે તમે ડોટ પ્રોડક્ટ કરો. તો ને અગર વન આવે તો તમે કહી શકો કે એ યુનિટ વેક્ટર છે જેનું મેગ્નિટ્યૂડ યુનિટી છે. તો હવે એલ એમ એન, હવે આ યુનિટ વેક્ટર છે કે નહીં એ તપાસવા મને શું કરવું પડશે? એલ ડોટ એલ ઇઝ ઇક્વલ ટુ વન છે કે નહીં જોવાનું, એમ ડોટ એમ ઇઝ ઇક્વલ ટુ વન છે કે નહીં જોવાનું, એન ડોટ એન ઇઝ ઇક્વલ ટુ વન છે કે નહીં એ જોવાનું. હવે આ એલ છે આના સાથે તમે ડોટ પ્રોડક્ટ આ જ ઇક્વેશનને પોતા સાથે જ ડોટ પ્રોડક્ટ કરાવો તો કેવું થશે? આ ઇક્વેશનનું પોતા સાથે જ ડોટ પ્રોડક્ટ કરાવશો તો તમે જાતે કરીને જોજો તો આવું કંઈક ઇક્વેશન આવશે, વન પ્લસ એપ્સિલોન એક્સ એક્સ સ્ક્વેર પ્લસ એપ્સિલોન એક્સ સ્ક્વેર સ્ક્વેર પ્લસ એપ્સિલોન એક્ઝેડ સ્ક્વેર. આ જો અહીંયા કોઈ વસ્તુ એકબીજાથી કેન્સલ નથી થતી, ઓર ક્યાંય એવું નથી કે એક વસ્તુ અહીંયાથી આ ત્રણેયમાંથી કોઈ એકબીજાને કેન્સલ કરતું હોય ને વન બની જાય, એવું નથી થતું. સો એલ ડોટ એલ ઇઝ નોટ ઇક્વલ ટુ વન. પછી એમ એમ ડોટ એન જોવાનું છે આપણે. તો આ જો આ જ ઇક્વેશનને પોતા સાથે ડોટ પ્રોડક્ટ કરાવો તો આવું કંઈક થશે, ઈ વાય એક્સ સ્ક્વેર પ્લસ વન પ્લસ ઈ વાય એપ્સિલોન વાય એક્સ સ્ક્વેર પ્લસ વન પ્લસ એપ્સિલોન વાય વાય સ્ક્વેર પ્લસ એપ્સિલોન વાય ઝેડ સ્ક્વેર. હવે આ પણ વન જેવું તો નથી જ લાગતું, આ પણ વન જેવું તો નથી જ લાગતું, એટલે ધીસ એલનું પણ મેગ્નિટ્યૂડ યુનિટી નથી, એમનું પણ મેગ્નિટ્યૂડ યુનિટી નથી. એ જ રીતે આ વેક્ટરને તમે પોતાના સાથે જ ડોટ પ્રોડક્ટ કરશો તો તમારું આવું કંઈક આવશે, એન ડોટ એન ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન ઝેડ એક્સ સ્ક્વેર પ્લસ એપ્સિલોન ઝેડ વાય સ્ક્વેર પ્લસ વન પ્લસ એપ્સિલોન ઝેડ ઝેડ કા હોલ સ્ક્વેર. આનામાં તમે જુઓ કે વન સિવાય જે બાકી બધા છે એ એકબીજાને કેન્સલ નથી કરતા, વિચ મીન્સ કે આ જે ઇક્વેશન છે વન તો નથી જ, ઇટ્સ નોટ ઇક્વલ ટુ વન, એટલે એન ડોટ એન ઇઝ નોટ ઇક્વલ ટુ વન. તો
एल एम अने एन त्रणे यूनिट वेक्टर नथी। तो अहीं आपणे प्रूव कर्युं के एल एम एन आर नॉट यूनिट वेक्टर्स, दैट इज दे डू नॉट हेव द मेग्निट्यूड ऑफ यूनिटी, बराबर।